સનાતન ધર્મના બની બેઠેલા ઠેકેદારો સાચા અર્થમાં સનાતની થાય તોય ઘણું. હું સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત નથી, પરંતુ ધર્મપ્રેમી સામાન્ય માણસ છું. હનુમાનજીના વિવાદમાં હમણાં ઘણા સનાતન ધર્મના ઠેકેદારો બની વચ્ચે કૂદી પડ્યા છે. સનાતન ધર્મ એટલે શુદ્ધ આચાર વિચાર, આહાર વિહાર, ભક્તિ અને ઉપાસના. તેમને પૂછવાનું મન થાય કે સનાતન ધર્મ શું છે? શું દારૂ પીવો, ગુટકા પાન મસાલા ખાવા તે સનાતન ધર્મ છે? શું ગણપતિ ઉત્સવમાં ભક્તિના ઓઠા હેઠળ ડીજે પર ફિલ્મોના ગીતો ગવાય, દારૂ નીચીને નાચવું તે શું સનાતન ધર્મ છે? શું શિવરાત્રિ પર ભાંગ ઢીંચવી તે સનાતન ધર્મ છે? શું નવરાત્રિમાં માતાજીની મૂર્તિને હાંસિયામાં ધકેલી પારકા ભાયડા હાથે બૈરાઓને ભેગા થઈ નાચવું, પ્રગટ માતાજીઓની ઉપાસના કરવી તે સનાતન ધર્મ છે? ગુજરાતમાં નવરાત્રિ ઉત્સવ પછી સૌથી વધુ ગર્ભપાત થાય છે, આ પણ એક સત્ય છે. શું જન્માષ્ટમી પર્વ પર જુગાર રમવો તે સનાતન ધર્મ છે? શું ભાદરવે પૂનવે અંબાજી માતાજીના દર્શને દારૂ નીચતા પદયાત્રા કરીને જવું તે સનાતન ધર્મ છે? સર્વેક્ષણ મુજબ ભાદરવી પૂનમના આગલા દિવસોમાં ગુજરાતમાં સૌથી વધુ દારૂ પીવાય છે, આ એક કડવું સત્ય છે. શું સત્યનારાયણની કથામાં મફત બીડીના ઠૂંઠા પીવા, શીરાનો પ્રસાદ આરોગો, બાપના બગીચામાં બેઠા હોય તેમ ફળિયામાં ખાટલા ઢાળી બેસવું તે સનાતન ધર્મ છે? 90% લોકોને સનાતન ધર્મની વિશે ખબર જ નથી હોતી, જાણવું પણ નથી, લેવા દેવા જ નથી. શું રાતભર ચાલતા સંતવાણીના નામે ભજનના કાર્યક્રમોમાં દારૂ ઢીંચીને ગાતા કલાકારોને તાલે નાચવું, ગાદલા ઓશિકા પર સુતા સુતા બીડીના ઠૂંઠા પીને નિશાચરની જેમ રાત પસાર કરવી તે સનાતન ધર્મ છે? ડાયરાના નામે ગૌ માતાના નામે ડાયરાઓ કરી કરીને કરોડો કમાઈને પોતાના બંગલા બનાવી દીધા, પણ ગૌ માતાની હજુ એવી ને એવી જ સ્થિતિ છે. શું આ સનાતન ધર્મ છે? શું ઈંડા ઓમલેટ ખાવા, માંસાહાર કરવો, દારૂ નીચવો તે સનાતન ધર્મ છે? શું ટીવી ફિલ્મો કે મોબાઈલ દ્વારા અશ્લીલ ચલચિત્ર જોવા તે સનાતન ધર્મ છે? શું નોકરી ધંધા વ્યવહારમાં લાંચ રિશ્વત લેવી, દગા પ્રપંચ કરી લોકોને છેતરવા તે સનાતન ધર્મ છે? શું માતા પિતાનો અનાદર તિરસ્કાર કરવો, ગળપણમાં તેમને વૃદ્ધાશ્રમમાં છોડી દેવા તે સનાતન ધર્મ છે? શું ઘરમાં પતિ પત્નીના, સાસુ વહુના, માતા પિતાના સંતાનોના ઝઘડા કરવાથી સનાતન ધર્મ છે? શું આપણા ગીતા, રામાયણ, મહાભારત, ભાગવત જેવા ગ્રંથને જૂનવાળી નીરસ સમજી જિંદગીભર ન વાંચવા, છાપા વાંચવામાં, મોબાઈલ મચેડવામાં, પબજી રમવામાં જીવન બરબાદ કરવું તે સનાતન ધર્મ છે? શું આપણા સનાતન રીતિરિવાજો, પ્રણાલિકાઓ, દેવી દેવતાઓ, સંતો ભક્તો, ગ્રંથો, તીર્થસ્થાનોની ટેકડી ઉડાડવી, તેઓ કરતા કલાકારો, લેખકો, ફિલ્મોને પ્રોત્સાહન આપવું તે સનાતન ધર્મ છે? સનાતન ધર્મના કક્કો બારકડી જાણ્યા સિવાય, સમજ્યા સિવાય તેનું પરિશુદ્ધ સ્વરૂપ એવા અજોડ સ્વામિનારાયણ સંપ્રદાયની તેની નિંદા ટીકા કરવા કરતાં તેને સમજવા પ્રયત્ન કરો. કવિવર નાનાલાલ કહેતા, આ ધર્મ આચાર સ્વચ્છતા, વિચાર સ્વચ્છતા, આંતર બાહ્ય સર્વદેશીય સ્વચ્છતાનો માર્ગ છે. મેં જોયું છે કે સ્વામિનારાયણ સંપ્રદાય લોકોને સાચા સનાતન ધર્મના માર્ગે વાળે છે. બાળકો માતા પિતાને પગે લાગે, ક્યાંકથી મળેલા પાકીટ મોબાઈલ વગેરે વસ્તુઓ પરત કરે, પરીક્ષામાં ચોરી ન કરે, વેકેશનમાં સમય શક્તિ વેડફવાને બદલે વ્યસન મુક્તિ અભિયાન કરે છે. બાળકો યુવાનો ટીવી ફિલ્મ મોબાઈલમાં અશ્લીલ ન જુએ, તેના ઉપયોગમાં વિવેક રાખે છે તેવું શીખવાડાય છે. વિદ્યાર્થી કાળમાં બાળકો યુવાનો સંયમપૂર્વક વિજાતીય આકર્ષણોથી દૂર રહી અભ્યાસમાં શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરે છે. અબાલ વૃદ્ધ સર્વે વ્યસનમુક્ત શાકાહારી જીવન જીવે છે. ઘરમાં ઘર સભા દ્વારા ઘરના પારિવારિક સંબંધો મજબૂત બનાવે છે. ઘરમાં ઘર મંદિરમાં આરતી થાળ ભજન ભક્તિ દ્વારા સમગ્ર ઘરને જ એક મંદિર બનાવે છે. સવારે નિત્ય પૂજા, રોજ અથવા અઠવાડિયે એકવાર ગામના મંદિરમાં દર્શને જઈ ભગવાનમાં જોડાય છે. અબાલ વૃદ્ધ સર્વે અઠવાડિક સભામાં જે સનાતન ધર્મના મૂલ્યો, રીતિરિવાજો, અવતારો, ઋષિઓ, ગ્રંથોના ઉપદેશ જીવનમાં સુદૃઢ કરે છે. જરૂર પડે ત્યારે ભૂકંપ, રેલ, દુષ્કાળ, રાહત કાર્યમાં સ્વયંસેવક બની સમયનું યોગદાન આપે છે. સનાતન ધર્મના ઉત્સવો ઉજવે છે તે પણ દૂષણો અને વિકૃતિઓથી દૂર રહીને. સરકારી અધિકારીઓ લાંચ નથી લેતા, પોતાના સંપર્કમાં આવનારા અનેકને સનાતન ધર્મ તરફ પ્રેરે છે. સનાતન ધર્મની પુષ્ટિ ફક્ત વાદ વિવાદ, કથા પ્રવચનો ઉપર છેલ્લા રીતિરિવાજોથી નહીં, પરંતુ તે મુજબ જીવન જીવવાથી થાય છે. મારા મત મુજબ સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મના પોષણનું, રક્ષણનું સાચા અર્થમાં કામ કરી રહ્યો છે. મેં જોયું છે સ્વામિનારાયણીયા કોઈને પરાણે પોતાના સંપ્રદાયમાં નથી ભેળવતા, પરંતુ શિવ, વૈષ્ણવ, શાક્તપંથીઓને, સનાતન ધર્મીઓને પોતાના ધર્મનું સાચા અર્થમાં અનુસરણ કરવાનું શીખવે છે. આજે ઇસ્લામ માટે તે લોકો મરવા તૈયાર છે અને બની બેઠેલા સનાતન ધર્મના રક્ષકો પોતાના ધર્મ મુજબ
જીવન જીવવા પણ તૈયાર નથી. જો ખરેખર સાચા સનાતન ધર્મી થવું હોય તો વાદ વિવાદને બદલે એવું જીવન બનાવો, બાળકોને માતા પિતાને પગે લગાડો, ધર્મ ગ્રંથો વાંચાવો, મંદિરે લઈ જાઓ, બાળકો યુવાનોને ટીવી ફિલ્મો મોબાઈલમાં સંયમના પાઠ શીખવો, પુત્રીઓને ધર્મ જ્ઞાન આપી અસ્મિતાવાદી બનાવો, નહીં તો તમારી નહીં રહે. વ્યસનોનો ત્યાગ કરી શાકાહારી બનો, ધર્મના ઉત્સવોમાં પેઠેલી વિકૃતિઓને દૂર કરીને પવિત્ર જીવન જીવો. સનાતન ધર્મના શાસ્ત્રો, મંદિરો, દેવી દેવતાઓ, સંતો, મૂલ્યોને જાણી સમજી આત્મસાત કરો. આ રીતે કરશો તો સનાતન ધર્મ ટકશે. તે ધર્મ રક્ષતી રક્ષિત મુજબ તમારું પણ તો જ અસ્તિત્વ ટકશે. બાકી સ્વામિનારાયણ સંપ્રદાયની નિંદા ટીકા કરવાથી ત્યાંનો એક પણ અનુયાયી ઓછો નથી થવાનો અને થશે પણ નહીં, કારણ કે તેઓ પહેલાં વિરોધ્યો જ હતા, પરંતુ સનાતન ધર્મના રક્ષણ પોષણ માટે સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી તેવું બહારનું વાતાવરણ જોઈને જોડાય છે. મેં પરદેશના વાતાવરણમાં પણ જોયું છે, અહીં ભારતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ઘોર વિરોધીઓ પણ US, કેનેડા, UK, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, UAE જાય છે ત્યારે તેમના પોતાનો અને પોતાના સંતાનોનો ધર્મ સાચવવા ન છૂટકે સ્વામિનારાયણ મંદિરોમાં સભામાં જવું જ પડે છે. પરદેશમાં તો સનાતન ધર્મ એટલે સ્વામિનારાયણ, તેના સિવાય ત્યાંના લોકોને બીજું કાંઈ ખબર જ નથી. તો ચાલો આપણે પણ સનાતન ધર્મની સાચા અર્થમાં જય કરીએ અને કોઈના પણ વાદ વિવાદમાં પડીએ નહીં, અને ક્યારેય આપણા હિન્દુ ધર્મના, સનાતન ધર્મના કોઈ સંપ્રદાયનો ક્યારેય વિરોધ ના કરીએ.